हेलो दोस्तों, हाउ आर यू। छेल्ले आपणे ऊर्जाना परंपरागत स्रोतो विषे माहिती मेळवी। आ ऊर्जाना परंपरागत स्रोतो कया कया हता, जेम के आपणे जोयुं कोलसो, पेट्रोलियम, हाइड्रो, न्यूक्लियर, पवन ऊर्जा, बधा ऊर्जाना परंपरागत स्रोतो हता। अने छेल्ले आपणे थर्मल पावर प्लांट एना विषे माहिती थोड़ी मेळवी। थोड़ी वात आपणे जल विद्युत प्लांट एना विषे पण करेली छे। मित्रों याद छे ने शुं थाय छे जल विद्युत प्लांट में? मुख्य बात तो जल विद्युत प्लांट छे। शुं मित्रों तमने छेल्ले लास्ट टाइम आपणे वात करी थी के आपणे जे पाणी परंपरागत स्रोत वहता पाणीनी गति ऊर्जा जे होय छे अथवा कोई ऊंचाई पर रहेलू जे पाणी छे एनी स्थिति ऊर्जा होय छे, आ हाइड्रो पावर प्लांट में नीचे पड़तू जे पाणी छे ઉપરથી નીચે પડે, બંધમાં કેમ ઉપરથી નીચે પડે, તમે સરદાર સરોવર બંધ જોયું હશે, એમાં સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આપણે રૂપાંતરણ કરવાનું છે। આ એનો મુખ્ય સિદ્ધાંત છે અને જેનો ઉપયોગ આપણે સ્થિતિ ઉર્જાના સ્રોત સ્વરૂપે કરી શકીએ। જળ પ્રવાહો એટલે વોટર ફ્લો છે એની સંખ્યા બહુ ઓછી હોવાથી હાઇડ્રો પાવર પ્લાન્ટ બંધો સાથે સાંકળવામાં આવ્યા છે, કારણ કે બહુ ઊંચાઈએ ફ્લો હોય એવી સંખ્યા આપણા ભારત દેશમાં ઓછી છે। એટલે હવે શું કરવું પડે, ઊંચાઈ બંધો બાંધવા પડે, પાણીને બાંધી દેવું પડે અને પછી ઊંચાઈથી પાણીને વહેતું કરવું પડે અને નીચે ટર્બાઈન મૂકવી પડે। તો આવી રીતની વ્યવસ્થા આપણે ગોઠવવી પડે। છેલ્લી સદીમાં સમગ્ર વિશ્વમાં ઘણા બધા બંધ બાંધવામાં આવ્યા છે અને આપણે આકૃતિમાં ભારતમાં પણ આપણી ઊર્જાની માંગને ચોથો ભાગની ઊર્જા હાઇડ્રો પાવર પ્લાન્ટમાં વપરાય છે। મિત્રો એટલે બંધોમાંથી જે ઊંચાઈથી પાણી નીચે પડે છે, ટર્બાઈન ચાલે છે, વિદ્યુત ઉર્જા બને છે, એમાંથી આપણે 25% જેટલી ઉર્જા, 25% હો મિત્રો જો, જેટલી ઉર્જા આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટ એટલે જળ વિદ્યુત મથકો ઉપર આધારિત છે। મિત્રો કેટલું બધું કામનું છે જુઓ, મિત્રો કોલસો સૌથી પહેલા નંબર ઉપર છે અને 25% જેટલી ઉર્જા આપણને જળ વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હાઇડ્રો પાવર પ્લાન્ટનું એક રેખાચિત્ર આપણને આપેલું છે। અહીંથી જળાશયમાંથી પાણી આવે છે, પાણી આ ટર્બાઈનને ચલાવે છે અને આ ટર્બાઈનમાંથી પાવર હાઉસ, પાવર સપ્લાયન્સ દ્વારા પાવર એટલે પાવર જનરેટ થાય છે। તો મિત્રો અહીંયા જોઈ શકો કે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા પાણીના પ્રવાહને રોકી મોટા જળાશયો બનાવવામાં આવે છે, એટલે મોટા જળાશયોમાં પાણીને પહેલાં સૌથી પહેલાં એકત્રિત કરવું પડે, નદી ઉપર ઊંચા બંધ બાંધવા પડે, પાણીનું સ્તર એટલું બધું ઊંચું અને જેમ ઊંચું હોય ને એમ નીચે ગતિ ઉર્જા વધુ મળે, એટલે આ પાણીની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય અને બંધમાં ઊંચાઈ લેવલ પર રહેલા પાણીને પાઇપો મારફતે બંધના તળિયે રહેલું ટર્બાઈન સુધી એને પહોંચાડવામાં આવે। કહેવા શું માગે મિત્રો, બહુ સીધી વાત, જો એ પાણી ઉપર જળાશયોમાં મૂકેલું છે જ્યાંથી પાણીને ઊંચાઈથી જો નીચે પડવા દેવામાં આવે અને અહીંયા જે છે પડતું પડતું પાણી, વહેતું વહેતું પાણી ટર્બાઈન ચલાવે, જો મિત્રો અહીંયા ટર્બાઈન છે એ ચાલે અને ટર્બાઈનનું ચક્ર ચાલે, સ્થાદી વ્યવસ્થા છે, યાંત્રિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા પેદા થાય છે। હવે આપણા દેશમાં આ જળ વિદ્યુતના બહુ મોટા સ્ત્રોતો છે મિત્રો, બહુ મજાના ઘણા બધા જળાશયના દર વખતે વરસાદને કારણે પાણી ભરાઈ જાય, તમને ખબર છે, નદી સરોવર બધામાં પાણી ભરાઈ જાય અને જળ વિદ્યુત એ પુનઃ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે, કોઈ દિવસ ખાલી થવાનો નથી, પ્રદૂષણ પણ થવાનું નથી। મિત્રો આમ આપણે અશ્મિભૂત બળતણના વિકલ્પ સ્વરૂપે એના નાશ કરવા માટે જળ વિદ્યુત બહુ ઉપયોગી, 25% જેટલું આપણે વિદ્યુત જળ વિદ્યુત દ્વારા પૂરું પડે છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ કહેવાય એને। જેમ જળ વિદ્યુત સ્ત્રોતનો નાશ કરવા અંગેની ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ મોટા બંધોનું નિર્માણ સાથે ઘણી મુશ્કેલી છે મિત્રો, એ તમને ખબર હશે, એમ કે મોટા બંધો બાંધી ન શકાય મિત્રો, બહુ અઘરું કામ છે। ગયા વખતે મેં વાત કરી હતી ગંગા નદી ઉપર બંધ બાંધવા ગયા ને, ગંગાએ જો કેવું મોટું હોનારત કર્યું હતું, એમ કાંઈ પાણીને બાંધી ન શકાય મિત્રો, બહુ અઘરું કામ છે, પણ છતાં ઘણા બધા પ્રયત્નો થયા છે, એમાં આપણે બંધો બાંધ્યા છે અને એના આપણને સારા પરિણામો પણ મળ્યા છે। તો શું ગેરફાયદો થાય મિત્રો, કેટલાક ચોક્કસ વિસ્તારમાં, ખાસ કરીને ટેકરીવાળા વિસ્તારમાં જ આનું નિર્માણ કરી શકાય, ગમે તે હિલી એરિયા હોય, પહાડી પ્રદેશ હોય, ત્યાં જ આ કામ થઈ શકે। બંધોના નિર્માણને કારણે ઘણી બધી ખેતીલાયક જમીન, જો ગેરફાયદા શું થાય, ખેતીલાયક જમીન વહી જાય, બિનવસવાટ થઈ જાય, માનવ વસવાટ ડૂબી જાય, નષ્ટ થઈ જાય, માણસો છે એ ખૂબ
आंदोलन करे कि मारी जमीन वही गई है आमा। बंधना पाणी में डूबवा ने कारण मोटा प्रमाण पर्यावरणीय तंत्र ने नाश थाय। धारो कि मोटू जंगल होटू खेतर हो त्यानु निवसन तंत्र है नुकसान थाय मित्रों। अट्ले आना गैरफायदा पण छे। जे झाड़ पान वनस्पति वगैरह पानी में डूबी जाए अने अजारक परिस्थिति में सड़वा लागे अने विघटन पामी विशाल मात्रा में मिथेन जेवा गैस उत्पन्न करे जे एक ग्रीन हाउस गैस छे एटले पृथ्वीनु तापमान वधे। आ एना गैरफायदा छे मित्रों। जल विद्युतना गैरफायदा छे मित्रों के आवो थाय अने बंधना निर्माण ने कारण केटलीक वार एवी परिस्थिति पण वर्णशे छे मित्रों के विस्थापित लोगों ने संतोषकारक पुनःवसवाट क्षतिपूर्ति समस्याओं पर सामनो करवो पड़े एने जीवो संतोष। अपने एम कही कि आ जमीन है तमारी बंधना निर्माण में जैसे पानी अमारे वहतु आ बाजू करवानू छे तमारी कृषि लायक जमीन तमारी आपवी पड़शे तो एम कहे कि अमने एवी जमीन बीजे आपो पण एवुं संतोषकारक काम थई शके नहीं मित्रों। जो एक उदाहरण बहु सरस मजानुं छे गंगा नदी पर टिहरी बंधना निर्माण तथा नर्मदा नदी पर सरदार सरोवर बंधना निर्माण की परियोजनाओं नो विरोध आज प्रकार की समस्या ने लीधे थयो छे। हजी सरदार सरोवर बंध छे एने लीधे केटला बधा कृषि एटले केटला बधा खेडूतोनी जमीन वही गई छे मित्रों। घणा बधा गैरफायदा छे एमां सौथी मोटो गैरफायदो मैं तमने कीधो एम खेती लायक जमीन छे बधी जती रहे मानव वसवाट ने नुकसान पामे पाणी बधुं डूबमां जतुं रहे अने साथे साथे केटली बधी सजीवोने नुकसान थाय निवसन तंत्रने नुकसान थाय झाड़ पान वगैरह बधुं सड़ी जाय अने एना विघटनथी मिथेन जेवो गैस उत्पन्न थाय अने ग्रीन हाउस असर थाय अने पृथ्वीनुं तापमान वधी जाय। जो एकना एक फायदो लेवा जोईए तो केटला बधा गैरफायदा थाय मित्रों। आ गैरफायदाने पण ध्याने राखवा जोईए। भारत देश तो एवो छे एक अन्याय एक पण अन्याय सहन न थाय ने एक पण व्यक्ति ने अन्याय थवो जोईए नहीं। तो ऊर्जा में वैकल्पिक स्रोत तरीके जल विद्युत बेस्ट छे पण ध्यान राखवू पड़े कि आ गैरफायदा में क्यांक बीजाने नुकसान तो थतुं नथी ने एनुं ध्यान राखी अने आगळ वधवू पड़े। एक नवो टॉपिक छे बहु मजानो ऊर्जाना परंपरागत स्रोतों केवा ऊर्जाना परंपरागत स्रोतों। ऊर्जाना परंपरागत स्रोतों नो उपयोग करवा माटे केटलीक टेक्नोलॉजी में सुधारो करवो जोईए तो ऊर्जाना जे परंपरागत स्रोतों हमणा जोया एमो कया कया परंपरागत स्रोतों जोया थर्मल जोया जल विद्युत जोयुं ए बंने स्रोतों में टेक्नोलॉजी जरूरी छे। जो टर्बाइन सारू न होय तो मुश्किली पड़े तो सौथी पहेलो एमां जोईए एक जैवभार नामनो एक नवो शब्द छे बायोमास। શું છે જૈવભાર મિત્રો? બહુ વહેલી વાત છે। જૈવભાર એટલે શું? આપણે અગાઉ જોયું છે પ્રાચીન કાળમાં લાકડાના બળતણ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો। બીજું આપણે વૃક્ષો ઉગાડવાનું સુનિશ્ચિત કરીએ જેથી લાકડું આપણને બળતણ તરીકે મળે અને લાકડાનો જથ્થો સતત મળતો રહે એટલે આપણે વૃક્ષો ઉગાડતા પહેલાં કારણ કે ત્યારે કાંઈ ગેસ નહોતા આપણી પાસે અગ્નિ પેટાવવા માટે અને ખાસ કરીને ખોરાકને રાંધવા માટે આ કામ કરતા। પરંતુ ગાયના છાણાનો ઉપયોગ પણ બળતણ તરીકે આપણે કર્યો છે એટલે શું કરતા લાકડું અને છાણા આ બંનેનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરતા અને એમાં ઉપયોગથી ભારતમાં પશુધનની વિશાળ સંખ્યા હોવાથી આપણે બળતણનો સ્થાયી સ્ત્રોત પૂરો પડતો છાણા મળતા અને લાકડું મળતું। સમજી ગયા ને મિત્રો? જૈવભાર એટલે શું છે મિત્રો? લાકડું અને છાણા, બીજું કાંઈ નથી। આ બળતણ વનસ્પતિ અને પ્રાણીજન્ય છે। જો વનસ્પતિમાંથી શું ઉત્પન્ન થાય છે? પ્રાણીમાંથી છાણા અને વનસ્પતિ લાકડું આપે છે। હોવાથી આ પ્રકારના બળતણ સ્ત્રોતને આપણે શું કહીએ છીએ મિત્રો? જૈવભાર કહીએ છીએ। એટલે બહુ સાદી ભાષામાં વાત કરું, જૈવભાર એટલે શું? લાકડું વત્તા છાણા। બસ ટૂંકી વાર્તા પડે કે લાકડું અને છાણા બંનેનો ઉપયોગ કરીએ અને જૈવભાર બને એટલે લાકડું અને છાણાથી આપણે જૈવભાર બને। લાકડું છે એ વનસ્પતિજન્ય પેદાશ છે અને છાણા એ પ્રાણીજન્ય પેદાશ છે એટલે જૈવભાર બને, બાયોમાસ બને। બાયો એટલે સજીવ, સજીવ છે જુઓ બંને, સજીવમાંથી સજીવ ઉત્પાદનો છે બંને, સજીવમાંથી મળતા બળતણો છે બંને। હવે તેમ છતાં આ બળતણના દહનથી વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને ઉષ્મા ઉત્પન્ન થતી નથી, જ્યારે તેઓનું દહન થાય ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન થાય છે।
જોઈએ એટલી ઉષ્મા ન મળે મિત્રો, છાણું અને લાકડું છે ને અંદાજે 6 કિલો જુલ જેટલી ઉર્જા આપે અંદાજે, જ્યારે પેટ્રોલ 47 કિલો જુલ જેટલી ઉર્જા આપે. પણ આની તકલીફ મોટી એ છે કે આ બંનેને આપણે દહન કરીએ, સળગાવીએ તો આપણે શું થાય, વધુ ધુમાડો ઉત્પન્ન થાય, ઉષ્મા ઓછી મળે ને ધુમાડો વધુ ઉત્પન્ન થાય. મિત્રો, એલપીજી આપણને લગભગ 50-55 કિલો જુલ જેટલી ઉર્જા આપે, જ્યારે છાણું અને લાકડા લગભગ 6 કિલો જુલ જેટલી ઉર્જા આપે આપણને, સૌથી ઓછામાં ઓછી ઉર્જા આપે આપણને. લ્યો તો હવે ઉર્જા, ઉષ્મા ઉર્જા ઓછી આપે, ધુમાડો વધુ આપે, તો આના બળતણનો ઉપયોગ કરાય મિત્રો? તમે જ કહો, કરાય? ઉષ્મા ઉર્જા 6 કિલો જુલ છે આપણો અને ધુમાડો વધુ આપે છે, તો આ ઉર્જાનો ઉપયોગ કરવાથી કોઈ ફાયદો નથી મિત્રો આપણને. આ તો ઠીક છે, એ જમાનામાં કોઈ ગેસ કે એલપીજી કે પેટ્રોલ નહોતા, એટલા માટે આપણે લાકડું છાણા હાથ વગું હથિયાર હતું, એટલે આપણે જલ્દી ઉપયોગ કરતા અને વસ્તી ઓછી હતી, પ્રદૂષણ ઓછું થતું. પણ હવે આજની સમય છે, આમ આજના સમયમાં આ લાકડું છાણા ન વપરાય મિત્રો. હાલો જોઈએ. તેથી આ પ્રકારના બળતણોની કાર્યક્ષમતામાં ટેકનોલોજીનો સુધારો જરૂરી છે. એટલે હવે આપણામાં શું કરવું પડે મિત્રો? ટેકનોલોજીમાં સુધારો કરવો પડે. અને ટેકનોલોજીમાં જો સુધારો કરીએ તો જ્યારે લાકડાને ઓક્સિજનના મર્યાદિત પુરવઠામાં સળગાવવામાં આવે ત્યારે તેમાં રહેલા પાણી અને બાષ્પશીલ પદાર્થો બહાર નીકળી જાય છે અને અવશેષ રૂપે આપણને ચારકોલ મળે છે. મિત્રો બહુ સરસ વાત છે, જ્યારે લાકડાને ઓક્સિજનના મર્યાદિત પુરવઠામાં સળગાવવામાં આવે, ઓક્સિજન ઓછો આપીએ, મર્યાદિત એટલે જેટલો જોતો તેટલો જ આપીએ, જ્યારે ચૂલામાં છે ને આપણે ઓક્સિજન પૂરતો મળે છે, લાકડું સળગે છે અને એમાંથી કોલસો બને છે. મિત્રો ખબર છે ને, લાકડું સળગ્યા પછી જો કાળો પદાર્થ છે એ કોલસો છે, તો તેમાં રહેલા પાણી અને બાષ્પશીલ પદાર્થો બહાર નીકળી જાય ઓક્સિજનની હાજરીમાં, ઓક્સિજનની મર્યાદિત હાજરીમાં જો સળગાવીએ, એટલે એમાંથી શું બને? અવશેષ રૂપે આપણને ચારકોલ બને. આ ચારકોલ જ્યોત વગર સળગે છે, એટલે ધુમાડા વગર સળગે છે. પ્રમાણમાં ધુમાડા ધૂમ્રહીન છે અને તેની ઉષ્મા ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ વધુ છે. મિત્રો જુઓ, લાકડામાંથી શું બનાવ્યું મિત્રો? આપણે ચારકોલ બનાવ્યું ને, એ ચારકોલ આપણા માટે બહુ ઉપયોગી છે મિત્રો. લાકડામાંથી ચારકોલ બનાવ્યું છે મિત્રો, એ આપણા માટે ખૂબ ઉપયોગી છે ચારકોલ. આ લાકડું, એમાંથી ચારકોલ, બરોબર ને મિત્રો? લાકડામાંથી ચારકોલ બનાવ્યું. એ આ ચારકોલ કેવું છે મિત્રો? તે કે ધુમાડા ધૂમ્રહીન છે, વધુ માત્રામાં ઉષ્મા ઉર્જા આપે છે. એટલે જો એ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો આપણે, નિર્ધૂમ ચૂલા બનાવ્યા મિત્રો. લાકડું બાળ્યું ખરા, પહેલાંના જમાનામાં આપ લાકડું વાપરતા, ઉષ્મા ઉર્જા ઓછી મળતી, ધુમાડો વધુ થતો. પણ હવે મેં ટેકનોલોજીના ઉપયોગથી ચારકોલ બનાવ્યું. આ ચારકોલનું કામ શું છે? ઓક્સિજન મર્યાદિત આપ્યો એટલે લાકડું સળગ્યું પદાર્થમાં, એમાંથી પાણી અને બાષ્પ ઉડી ગઈ, એટલે હવે જે બચ્યું એ ચારકોલ. હવે આ બળતણ આપણને કામનું છે. જુઓ, આ ઉષ્મા ઉર્જા વધુ આપે છે, ધૂમ્રહીન છે. જો આ ચારકોલ શું છે મિત્રો? ધૂમ્રહીન છે, એટલે ધુમાડો ઉત્પન્ન થતો નથી, પહેલી વાત એ. અને બીજી વાત એ છે કે આ ચારકોલમાંથી ઉષ્મા ઉર્જા પણ આપણને વધારે મળે છે. એટલે આ ટેકનોલોજીનો જો અહીંયા ઉપયોગ કરીને મેં લાકડાનું કામ કર્યું છે. બીજી વાત, હવે ગાયના છાણાની વાત જોજો. બીજી વાત, તે જ રીતે ગાયનું છાણ જુદા જુદા પ્રકારની વનસ્પતિ સામગ્રી જેમ કે પાકની કાપણી વગેરે, વધેલા અવશેષ, શાકભાજીનો કચરો, સુએજ કચરો, ગટરનો કચરો, ઓક્સિજનની ગેરહાજરીમાં જો ગાયનું છાણ લેવાનું, વનસ્પતિ સામગ્રી લેવાની, પાકની કાપણી લેવાની, વધેલો અવશેષ, શાકભાજીનો કચરો, સુએજ એટલે ગટરનું પાણી, આ બધું લઈ ઓક્સિજનની ગેરહાજરી લેવાની. જુઓ, જો ટેકનોલોજી બદલાવી છે મેં, ગેરહાજરી કરીને વિઘટન કરીએ એટલે એમાંથી શું બને મિત્રો? બાયોગેસ બને. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ મિત્રો બાયોગેસ. તેમાં પ્રારંભિક સામગ્રી તરીકે ગાયનું છાણ જોઈએ મિત્રો, તેથી તેને પ્રચલિત રીતે ગોબર ગેસ પણ કહેવાય છે. અને આ બાયોગેસ આપણને આકૃતિમાં દર્શાવ્યું છે, એમાંથી આપણને ખૂબ માત્રામાં ઉર્જા મળે છે, એનું ઉષ્મા ઉર્જાનું મૂલ્ય ખૂબ ઊંચું છે. છાણાનું 6-8 છે મિત્રો, તો બાયોગેસનું 40-45 કિલો જુલ ઉષ્મા ઉર્જા. જો ટેકનોલોજીમાં ફેરફાર થયો, પહેલું લાકડું આપણે વાપરતા એની જગ્યાએ ચારકોલ લીધું, છાણ વાપરતા ગાયનું છાણ ખાસ કરીને અને વગેરે બધું, ઘણું બધું એમાંથી શું બનાવ્યું? બાયોગેસ બનાવ્યો. જો આ કામનું છે મિત્રો, બહુ અગત્યનું ઉદાહરણ છે આ ટેકનોલોજીનું, અને જેને કારણે આપણને ખૂબ ઉષ્મા ઉર્જા વધુ મળે છે. અહીંયા બાજુમાં એક આપણને ઘૂમટ આકારનો બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે. અરે
તમને આશ્ચર્ય થશે, એક ગામ એવું છે જ્યાં આખું ગામ બાયોગેસ ઉપર નિર્ભર છે, ગુજરાતમાં છે. યસ મિત્રો, જો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે બાયોગેસ પ્લાન્ટ એ શું છે. જો ઘૂંઘટ આકારનું બાયોગેસ છે, બહુ શાંતિથી રચનાને નિહાળીએ મિત્રો, ધીરજથી કામ કરીએ, સાવ સીધી રચના છે. આ ટેન્ક છે મોટી, અને અહીંયા રગડો, રગડો એટલે અહીંયા શું નાખ્યું છે, બધું ગાયનું ગેસ, ગોબર, માટી, ખાતર બધું નાખ્યું છે મિત્રો. એટલે આ ટેન્કમાં ભેગું થશે, માટી ટેન્કમાં ભેગી થશે, ખાતર નાખ્યું છે અહીંયા જુઓ, આ તો જૈવ ખાતર છે મિત્રો. અહીંથી બધું નાખશું આપણે, બધું ટેન્કમાં ભેગું થશે, અને 10-15 દિવસ 12 દિવસ સુધી રાખી મૂકશું એટલે આમાંથી બાયોગેસ બનશે, જે ગેસ અહીંયા આવશે. જો મિત્રો, અને ગેસ આઉટલેટ છે, અને જે બધું બચ્યું અંદર, અંદર ગેસ નીકળ્યા પછી ઘણું બધું બચશે મિત્રો, એ ઉત્તમ ખાતર, જૈવિક ખાતર છે, ખૂબ પૈસામાં વેચાય છે. એટલે બાયોગેસ પ્લાન્ટમાં પ્રોડક્ટ કઈ મિત્રો ખબર છે? બાયોગેસ. અરે હું એમ કહું, બાય પ્રોડક્ટ કઈ ખબર છે? જૈવિક ખાતર. બહુ મજાનું છે જૈવિક ખાતર. જો ફરીથી મિત્રો સમજો, પ્રોડક્ટ કઈ? બાયોગેસ. નિપજ કઈ? બાયોગેસ. બાય પ્રોડક્ટ એટલે ઉપનિપજ કઈ? ખાતર. કેમ? કારણ કે મુખ્ય બાયોગેસ બન્યો એ આપણે પાઇપલાઈન દ્વારા બધાના ઘરે પહોંચાડી દીધો, પછી જ આ આખી ટેન્કની અંદર રગડો બચ્યો, અંદર કેટલું બધું બચ્યું હશે મિત્રો, એ બધું બચ્યું છે ને, એ જૈવિક ખાતર, ઉત્તમ જૈવિક ખાતરો ખૂબ પૈસામાં વેચાય છે. હવે આ બાયોગેસ પ્લાન્ટમાં છે શું? બહુ હાવ ઇઝી રચના છે મિત્રો, ધ્યાનથી. ઘૂમટ આકારનો ડોમ છે મિત્રો, અને ઈંટોથી બનાવેલો છે, અંદર ઈંટોથી ચણી દીધું. જો આખું આ છે સ્ટ્રક્ચર છે ને, આખું ઈંટોથી બનાવી નાખ્યું છે જોવા. અને ગાયના છાણ ને પાણીનો રગડો બે ભેગું કરી દીધું, મિશ્રણ કરીને ટાંકી બનાવી નાખી. અહીંયા જુઓ, પાણીનો રગડો અને ગાયનું છાણ બે ભેગું કરીને ટાંકી બનાવી નાખી, અને ત્યાંથી ડાયજેસ્ટમાં મોકલવામાં આવે. ડાયજેસ્ટ એટલે અહીંયા ડાયજેસ્ટ કરવાનું. ડાયજેસ્ટ એ ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે. જો આ ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે મિત્રો, અહીંયા ઓક્સિજન નથી. શું છે? અહીંયા ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે, ચેમ્બર છે. લ્યો, ડાયજેસ્ટ ટેન્ક કહેવાય એને ગુજરાતીમાં, સાદી ભાષામાં કહીએ તો. ચાલ બીજી વાત. હવે અહીંયા કામ શું થાય, બહુ અગત્યનું છે. અંદર ત્યાં સૂક્ષ્મજીવો કે તેમના અચારક શ્વસન કરે. અંદર સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા અને બધું ભેગું છે. અચારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે, અને ઓક્સિજનની જરૂર પડતી નથી. તેઓ ગાયના છાણ અને રગડો જે અંદર નાખ્યો હતો આપણે અહીંથી, એ રગડો અને ગાયના છાણના સંયોજનમાં નાના નાના ભાગમાં એને વિઘટિત કરી અથવા તોડી નાખે, અને વિઘટનની પ્રક્રિયા પૂર્ણ થવામાં હોય ત્યારે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ અંદરથી ઉત્પન્ન થાય. જો બહુ અગત્યની વાત, આ જે આખો રગડો ગાયના છાણ અને કૃષિ કચરો બધો રગડો નાખવામાં મિત્રો, એ રગડો બધો જ અંદર ભેગો થાય, 6-8 અઠવાડિયા સુધી અંદર રાખી મૂકવાનો, એટલે અંદર વિઘટનની પ્રક્રિયા સૂક્ષ્મજીવો કરે. એ સૂક્ષ્મજીવો દ્વારા જે વિઘટન થાય એમાં શું નીકળે? ખાસ બાયોગેસ. બાયોગેસમાં એ ખાસ કરીને યાદ રાખજો, મિથેન ગેસ નીકળે. ગેસ તો બધા નીકળે, કાર્બન ડાયોક્સાઇડ, પણ વધુ પ્રમાણમાં મિથેન ગેસ હોય, અને થવામાં અમુક દિવસો લાગે, એટલે 6-8 અઠવાડિયા સુધી અંદર રાખી મૂકવું પડે. કાંઈ કરવાની, એમને બંધ કરીને જતું રહેવાનું. બાયોગેસ ડાયજેસ્ટ ઉપરના ભાગની ગેસની ટાંકીમાં જીવો ભરાય, ભેગો કરાય, ત્યાંથી નળીઓ દ્વારા ઉપયોગ કરવામાં, જ્યાં લઈ જવાનો છે, જો આ ગેસની નળી છે, પાઇપલાઈન દ્વારા જ્યાં લઈ જવો હોય ત્યાં મિત્રો લઈ જઈ શકીએ આપણે. બીજા ઘરે કે ગમે ત્યાં લઈ જવું હોય, ગેસની પાઇપલાઈન દ્વારા ગમેના ઘર સુધી આપણે લઈ જઈ શકીએ. બાયોગેસમાં 75% મિથેન છે. બહુ પૂછાય છે મિત્રો આ પ્રશ્ન કે બાયોગેસ પ્લાન્ટમાં મિથેન કેટલા ટકા છે. મિત્રો બહુ અગત્યનો પ્રશ્ન હો મિત્રો, કે બાયોગેસ પ્લાન્ટમાં મિથેન છે ને મિત્રો 75% છે. અને મિથેન 75 છે એટલે જે શું છે મિત્રો, ઉત્તમ બળતણ છે, વધુ ઉર્જા આપે છે. જો ટેકનોલોજી બદલાવી, ખાલી ગાયનું છાણ એમાંથી બાયોગેસ બનાવ્યો છે મિત્રો. આપણો મુખ્ય હેતુ શું છે? કે જે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો હતા એમાં ટેકનોલોજીમાં સુધારો કરો તમે, એટલે એ જ પરંપરાગત સ્ત્રોતો ગાયનું છાણ બાયોગેસ બનાવ્યો મિત્રો. ટેકનોલોજીમાં સુધારો કરીને બાયોગેસ બનાવ્યો. આપણું મુખ્ય હેતુ શું છે? ટેકનોલોજીમાં સુધારો. મુખ્ય હેતુ, મુખ્ય ટોપિક આપણો છે ટેકનોલોજીમાં સુધારો કરી અને આ કામ કર્યું છે. આગળ જોઈએ, તે ધુમાડા રહિત છે મિત્રો, કાંઈ ધુમાડો થતો નથી. ચાર લાકડા અને ચારકોલ અને કોલસાના દંતથી જેમ રાખ ઉત્પન્ન થાય ને મિત્રો,
એવા અવશેષો પણ આમાં ન રહે. જો આના ફાયદા, બાયોગેસના ફાયદાઓ, લાકડા અને ચારકોલથી તેમાં તાપીય ક્ષમતા પણ વધારે છે એટલે ઉર્જાનું મૂલ્ય વધારે છે. બાયોગેસ ઉપયોગ પ્રકારના સ્ત્રોત તરીકે પણ જાણીતો છે. અને વધેલા રગડા, મેં તમને કીધું ને આમાં રગડો વધ્યો છે, એ રગડો શું કામ છે? સમય સમયસર બહાર કાઢીને નાઇટ્રોજન અને ફોસ્ફરસયુક્ત ઉત્તમ ખાતર તરીકે ઉપયોગ લેવાય છે. મોટા પ્રમાણમાં જૈવિક કચરો બહુ ઉત્તમ ખાતર છે મિત્રો, ખૂબ પૈસામાં વેચાય છે. મળમૂત્રનો ઉપયોગ કરી જૈવિક કચરો, મળમૂત્રનો નિકાલ સલામત ક્ષમતા માર્ગ ઉપરાંત ઉર્જા અને ખાતર આપે છે. તો શું તમને લાગે છે કે જૈવભાર, જૈવ ઉર્જાનો પુનઃસ્રોત, પુનઃપ્રાપ્ય તરીકે આપણે ઉપયોગ કરી શકીએ? હા યસ મિત્રો, પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે મિત્રો આ રીતે. તો આ ટૉપિકમાં આપણે શું શીખ્યા છીએ મિત્રો? બહુ મજાની વાત શીખ્યા છીએ. આપણું કામ છે ટેકનોલોજીમાં સુધારો કર્યો. શું શીખ્યા મિત્રો આપણે? ટેકનોલોજીમાં સુધારો. અને ટેકનોલોજીમાં સુધારાથી આપણી પાસે જે બે જૈવભાર હતા, બે બળતણ હતા, એક લાકડું અને એક હતું ગાયનું છાણ. તો આ લાકડું અને ગાયનું જે છાણ હતું મિત્રો, એમાં ટેકનોલોજીમાં સુધારો કરીને લાકડામાંથી આપણે શું બનાવ્યું? ચારકોલ બનાવ્યું. અને ગાયના છાણમાંથી આપણે બાયોગેસ બનાવ્યું. આ કામ શું કર્યું મિત્રો? આ બે હતા શું આપણી પાસે? આપણી પાસે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો હતા જે આપણને ઉર્જા બહુ નહોતા આપતા. ધુમાડાહીન, ધુમાડાયુક્ત હતા, ઉર્જા ઓછી આપતા હતા. પહેલાંના જમાનામાં પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો હતા, પણ ટેકનોલોજીમાં સુધારો થયો એને કારણે આમાંથી આપણે ચારકોલ બનાવ્યો, ઓક્સિજન મર્યાદિત આપીને. ગાયનું છાણ ને રગડો ભેગો કરીને બાયોગેસ બનાવ્યો, જેમાં મુખ્ય ઘટક મિથેન છે મિત્રો, 75%. તો આ આપણે ટેકનોલોજીમાં સુધારો કરી અને મિત્રો આટલું કામ કર્યું. આ મુખ્ય ટોપિક છે મિત્રો, કે ઉર્જાના પરંપરાગત જે સ્ત્રોતો હતા એમાં ટેકનોલોજીમાં સુધારો કરી અને આ કામ આપણે કરી ચૂક્યા છીએ. જુઓ મિત્રો, આ મુખ્ય ટોપિક હતો મિત્રો આપણો. ટોપિકનો અર્થ સમજતા શીખજો મિત્રો. પછી બાયોગેસના ફાયદા ગેરફાયદા એ વાત જુદી છે, ચારકોલના ફાયદા ગેરફાયદા એ વાત જુદી છે મિત્રો. પણ ટોપિક મુખ્ય કયો છે? ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો હતા, એમાંથી આપણે ટેકનોલોજીમાં થોડો ઘણો સુધારો કર્યો અને સુધારા પછી આપણને લાકડામાંથી ચારકોલ બનાવ્યો અને ગાયના છાણમાંથી બાયોગેસ બનાવ્યો. ઓકે, હવે ત્રીજો અને એક અગત્યનો ઉર્જાનો સ્ત્રોત જેનું નામ છે પવન ઉર્જા. આનાથી તમે પરિચિત છો મિત્રો, પવન ઉર્જા, વિન્ડ એનર્જી. તમને ખબર છે કે સૌર વિકિરણો દ્વારા ભૂખંડ અને જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય છે. હવાની જે ગતિ ઉત્પન્ન થાય છે જેને આપણે પવન કહીએ છીએ મિત્રો. હવાની ગતિ ક્યારે ઉત્પન્ન થાય? સૌર વિકિરણને કારણે જળાશયો અને અસમાન ગરમી થાય અને એને કારણે હવા ગતિ કરે. ગરમ હવાને ઠંડી હવા, ગરમ હવા ઠંડી હવાનું સ્થાન લઈ લે એટલે હવા ગતિ કરે. હવા ગતિ કરે એને પવન કહેવાય. બહુ સાદી વાત હો મિત્રો. પરિણામે પવન ફૂંકાય છે. પવન, જો મિત્રો યાદ રાખજો, પવન શું કામ ફૂંકાય છે? કારણ કે હવા ગતિ કરે. હવા શું કામ ગતિ કરે? કારણ કે હવા ઠંડી હવા અને ગરમ હવા, તાપમાનમાં ફેરફાર, એમાંય સૌર ઉર્જા કામ કરે છે. હો, સૌર ઉર્જા એ બધાનો પ્રારંભિક સ્ત્રોત છે. સૌર ઉર્જા વગર કશું જ ન થાય. વનસ્પતિ પણ ઉગે નહીં, છાણા પણ ન બને, લાકડું પણ ન બને. એટલે સૌર વિકિરણોને કારણે હવા ગરમ થાય, કેટલીક હવા ઠંડી થાય. ઠંડી અને ગરમ હવાને કારણે હવા ગતિ કરે. હવા ગતિ કરે એને પવન કહેવાય. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે પવન ઉર્જા બનાવી છે. ભૂતકાળમાં યાંત્રિક કાર્યો કરવા માટે આ ઉર્જા આપણે પવન ચક્કી નામથી આપણે ઓળખતા. દાખલા તરીકે પાણી ખેંચવાના પંપમાં આપણે પવન ચક્કી વાપરી છે. ચક્રીય ગતિ કરીને કૂવામાંથી પાણી ખેંચ્યું છે. હાલમાં પવન ઉર્જા એ વિદ્યુત ઉર્જા લેવી છે, કારણ કે ત્યાં ટર્બાઈન મૂકી દેવાનું મિત્રો. ટર્બાઈનનું કામ શું મિત્રો? એ જ્યારે યંત્ર ફેરવીએ, યાંત્રિક ઉર્જા આપીએ એટલે વિદ્યુત ઉર્જા આપે. એ પછી પાણીથી તમે ફેરવો તો એને જળ વિદ્યુત ઉર્જા કહેવાય. પવનથી ફેરવો તો એને પવન ઉર્જા કહેવાય. ફેરવવાનું કામ શું? ટર્બાઈન. ઓકે, પવન ચક્કી એ મોટા વિદ્યુત પંખા જેવું મોટું બંધારણ છે અને જટિલ આધારિત અમુક ઊંચાઈએ ગોઠવેલું હોય છે. મોટા પહાડી પ્રદેશો હોય ખાસ કરીને,
ત્યાં કામ કરેલું હોય છે. આપણે ભાવનગરમાં ભંડારિયા ગામ છે ત્યાં આગળ માળનાથના ડુંગરો છે, એમાં કેટલી મોટી પવનચક્કીઓ છે જુઓ મિત્રો. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનચક્કીનું પરિભ્રમણ ગતિનો ઉપયોગ કરાય છે. વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે કરાય છે. ટર્બાઇન જેવું ફરે મિત્રો એટલે પહેલું જ કામ થાય પવન ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. એ કામ કોણ કરે મિત્રો? ટર્બાઇન કરે છે. આપણને ખબર હોવી જોઈએ કે એ કામ કોનું છે મિત્રો? ટર્બાઇનનું કામ છે. ટર્બાઇન છે એ જ કામ કરે છે કે જે પવન ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર કરે, પવન ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. મિત્રો આ બહુ સાદી વાત તમને સમજી લો કે કોઈ પણ ટર્બાઇન છે એ શું આપશે? આપણને વિદ્યુત ઉર્જા આપશે. ધારો કે આ ટર્બાઇન તમે પવનથી ફેરવો તો પવન ઉર્જા બની જશે. ધારો કે આ ટર્બાઇનને આપણે જળ વિદ્યુતથી ફેરવીએ તો જળ વિદ્યુત ઉર્જા બની જશે. બરોબર ને મિત્રો? ટર્બાઇનને તમે કયા કારણથી ફેરવો, કયા મૂળથી ફેરવો, કયા કન્સેપ્ટથી ફેરવો છો ટર્બાઇનને, ટર્બાઇન આપશે શું મિત્રો? વિદ્યુત ઉર્જા આપશે. પવનથી ફેરવો તો પવન ઉર્જા, જળથી ફેરવો તો જળ વિદ્યુત ઉર્જા. ગમે તે રીતે મિત્રો યાંત્રિક રીતે આનું કામ મુખ્ય શું છે? તો કે આનું મુખ્ય કામ છે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. આ કામ કરે એનું મુખ્ય કામ જ છે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. એટલે પવનથી ફેરવો તો પવન ઉર્જા બને, જળથી ફેરવો તો જળ વિદ્યુત ઉર્જા બને. તમે કયા મૂળથી એને ફેરવો છો એ પ્રકારની ઉર્જા આપણને મળી જશે. કોઈ એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ નાનું હોય તેથી વ્યવસાયિક ધોરણે આપણે ઉપયોગ કરી, પરિણામે મોટા વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ સ્થાપિત કરી છે અને પવન ઉર્જાના ફાર્મ પણ બનાવ્યા છે. પવનચક્કી આઉટપુટનો એકબીજા સાથે જોડી વ્યવસાયિક ધોરણે પણ ઉપયોગ કરી શકાય છે. બેસ્ટ ઉદાહરણ તમને આપું છું, અહીંયા આપ્યું છે બહુ મજાનું ઉદાહરણ, ધ્યાનથી જુઓ તમે કે આ ઉદાહરણથી આપણે જોઈ શકીએ કે પવન ઉર્જા જે છે એ બહુ ઉપયોગી ઉર્જાનો સ્ત્રોત છે. મિત્રો જુઓ, ડેનમાર્ક એક દેશ છે ને મિત્રો, ડેનમાર્ક બહુ મજાનો દેશ છે અને પવનનો દેશ કહેવાય. જીકેમાં પૂછાય હો મિત્રો, ડેનમાર્ક એ પવનનો દેશ છે. આ ડેનમાર્ક જેમ આપણે ભારત દેશમાં 25% વિદ્યુત ઉર્જા સેનાથી મળતી, જળ વિદ્યુત ઉર્જા, હમણાં જ કીધું મેં હાઇડ્રો પાવર પ્લાન્ટથી મળે, એમ ડેનમાર્ક નામનો દેશમાં 25%થી વધુ વિદ્યુત ઉર્જા પવન ઉર્જા દ્વારા મળે. લ્યો આપણા દેશમાં આ જ વાત કયો તો જોઈ, 25% જેટલી વિદ્યુત ઉર્જા જળ વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત છે. કારણ કે બંધો બાંધેલા છે આપણે, જળ સરદાર સરોવર બંધ મોટામાં મોટો બંધ છે. હવે નેટવર્ક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, કુલ આઉટપુટના જર્મની એમાં આગળ અગ્રણી છે મિત્રો. જ્યારે ભારત પવન ઉર્જા અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાવાળા દેશમાં 5મું સ્થાન છે. જો આપણે પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતામાં પૂરેપૂરો ઉપયોગ કરી નાખીએ તો એક અનુમાન અનુસાર આપણે 45,000 મેગાવોટ વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરી શકીએ તેમ છીએ મિત્રો. પણ આપણે પવન ઉર્જાનો પૂરતો ઉપયોગ કર્યો નથી. તામિલનાડુ જેવું કન્યાકુમારી નજીકનું એક ભારતનું સૌથી મોટું પવન ઉર્જાનું સ્થાન ફાર્મ બનાવેલું છે, જ્યાં 380 મેગાવોટ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. એક જ પાવર પ્લાન્ટ, એક જ પવન ફાર્મ બનાવ્યું છે, જ્યાં કેટલી બધી પવન ચક્કી ગોઠવેલી છે. તામિલનાડુનું કન્યાકુમારી ભારતનું સૌથી મોટું પવન ફાર્મ છે, વિન્ડ ફાર્મ છે. 380 મેગાવોટ ઉર્જા આપે છે આપણને જુઓ. અને ઉત્પન્ન કેટલી કરી શકીએ એમ છીએ? 45,000. આપણું ભારતમાં પવન ઉર્જા ઉત્પન્ન કરવામાં આપણું સ્થાન 5મું છે મિત્રો. અત્યારે આપણે ક્યાં ફોકસ કરીએ છીએ ખબર? ભારત દેશ સોલર ઉર્જા ઉપર ખૂબ કામ થાય છે જુઓ, બધાના ઘરે. અને રોજ તમે છાપામાં જાહેરાતો વાંચતા હશો, સૌર ઉર્જા, સૌર પેનલ, ઘરનું લાઇટ બિલ બધું બંધ થઈ જાય, સોલર પેનલો ગોઠવી દઈએ તો. એટલે સૌર ઉર્જા ઉપર આપણે અત્યારે ખૂબ કામ કરી રહ્યા છીએ મિત્રો. મિત્રો પવન ઉર્જા એ પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે. પર્યાવરણને ખૂબ અનુકૂળ છે, કોઈ પ્રદૂષણ થવાનો પ્રશ્ન જ નથી મિત્રો. ઉર્જા સ્ત્રોતના ઉત્પાદનમાં તેની વારંવાર ખર્ચા કરવાની જરૂર પડતી નથી. પરંતુ પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં ઘણી મર્યાદા છે, કેટલીક ખામીઓ છે. જોઈએ આપણે શું છે. પહેલી મર્યાદા પવન ઉર્જાની મર્યાદા.
મર્યાદાઓ છે કેટલીક, એની આપણે જોઈએ. પહેલી કે પહેલું જ મર્યાદા છે કે પવન ઉર્જાનું ફાર્મ ફક્ત એવા વિસ્તારમાં સ્થાપિત કરી શકાય જ્યાં વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન પવન ફૂંકાતો હોવો જોઈએ. ત્યાં જ પવન ઉર્જા એટલે પહાડી પ્રદેશમાં આની પછી જગ્યા કે કામની નહીં. ટર્બાઇનની જરૂર ગતિ ચાલુ કરવા માટે પવનની ગતિ લગભગ 15 કિલોમીટરથી વધુ હોવી જોઈએ મિત્રો, 15 કિલોમીટર પર અવરથી વધુ હોવી જોઈએ, સતત હોવી જોઈએ પાછી એમ. તદુપરાંત ત્યાં કેટલાક ટેકારૂપે સગવડતા પણ હોવી જોઈએ. બીજો નંબરનો ગેરફાયદો, જેવી કે સંગ્રાહક કોષો હોવી જોઈએ જેથી પવન ન હોય ત્યારે પણ સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખી શકાય. સંગ્રાહક કોષો રાખવા પડે મિત્રો ત્યાં, કે પવન ઉર્જામાંથી જે વિદ્યુત ઉર્જા બની છે એનો સંગ્રહ કરી શકાય. ત્રીજી વાત, પવન ઉર્જાનું ફાર્મ જ્યાં બને માટે ખૂબ જ મોટો જમીનનો વિસ્તારની જરૂર પડે. મેં કીધું એમ એમ જમીન ન મળે પાછો એ જ પ્રશ્ન ઊભો થાય, કૃષિલાયક જમીન જતી રહે. અને 1 મેગાવોટના જનરેટર માટે લગભગ કેટલી જમીન જોઈએ? 2 હેક્ટર જમીન જોઈએ 1 મેગાવોટ માટે. જુઓ મિત્રો, ખાસો એવો ખર્ચો થાય, બરોબર ને મિત્રો? એટલે આમ જોઈએ તો પવન ઉર્જા ફાયદાકારક છે મિત્રો, સ્ટાર્ટિંગનો ખર્ચો જ વધે છે, બાકી તો કંઈ બહુ પ્રશ્ન ન ઊભો થાય. ધરાવતી જમીનની જરૂર પડે. ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક ખર્ચ, ચોથા નંબરનો ગેરફાયદો, પ્રારંભિક ખર્ચ ખૂબ ઊંચો જોઈએ મિત્રો. લાખો કરોડો રૂપિયા થાય ત્યારે એક પવન ચક્કી બને. અને વળી ટાવર અને પાંખિયાઓ ખુલ્લામાં હોવાથી કુદરતી ફેરફારો જેવા કે વરસાદ આવે, સૂર્યપ્રકાશ, તોફાન, વાવાઝોડું દરમિયાન ખૂબ ઊંચા કક્ષાની જાળવણી પણ જરૂરી પડે, મેન્ટેનન્સની બહુ જરૂર પડે. એટલે અહીંયા આપણે 5 મર્યાદાઓને લીધે આપણે પવન ઉર્જાઓનો ઉપયોગ ઓછો કરીએ છીએ મિત્રો. સ્ટાર્ટિંગ ખર્ચ બહુ વધે છે એટલે આપણે પવન ઉર્જાને બહુ લિમિટેડ એરિયામાં વાપરીએ છીએ મિત્રો. તો હવે આપણે જે જોયા ઉર્જાના સ્ત્રોતો, એમાં હવે એને વૈકલ્પિક અથવા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતોમાં આપણે કન્વર્ટ કરવા છે. આપણે કેટલા બધા ઉર્જાના સ્ત્રોતો જોયા મિત્રો, તમને ખબર છે, જોયા ને મિત્રો? જો કયા કયા ઉર્જાના સ્ત્રોતો જોયા તમે જાણો છો. સૌથી પહેલાં આપણે ઉર્જાના સ્ત્રોતમાં જોયું, કયા કયા ઉર્જાના સ્ત્રોતો જોયા? એક થર્મલ, બરોબર ને મિત્રો? થર્મલ પાવર સ્ટેશનો જોયા, પછી જળ વિદ્યુત ઉર્જા જોઈ, ત્રીજા નંબરમાં આપણે બાયોગેસ જોયો એટલે જૈવભાર જોયો, અને ચોથા નંબરમાં આપણે જોયું પવન ઉર્જા. આટલા ઉર્જાના સ્ત્રોતો આપણે જોઈએ. હવે આના વિકલ્પ સ્વરૂપે આપણી પાસે કોઈ ઓપ્શન છે મિત્રો ઉર્જાના સ્ત્રોતોમાં? યસ છે. બિન પરંપરાગત, આ તો પરંપરાગત વર્ષોથી ચાલતા ઉર્જાના સ્ત્રોતો છે, હવે આપણે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોમાં જવું છે. બિન પરંપરાગત એટલે શું મિત્રો? આ બધા જે ઉર્જાના સ્ત્રોતો હતા ને મિત્રો એ પરંપરાગત હતા, હવે આપણે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોમાં જવું છે એટલે નવા. આ પરંપરાગત એટલે જૂના, હવે નવા, ખાસ કરીને સૌર ઉર્જા. જો અત્યારે મેં તમને કીધું એમ બહુ જમાનો છે સૌર ઉર્જાનો, એટલે સૌર ઉર્જાથી અત્યારે આપણો ભારત દેશ ઉપર બહુ ફોકસ કર્યું છે, બહુ ફોકસ કર્યું છે સરકારે, કે સૌર ઉર્જાને કારણે આપણે ઘણી બધી સવલતો પેદા થઈ છે મિત્રો. એટલે હવે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતમાં પહેલો લેશું સૌર ઉર્જા, પરંપરાગતની અવેજીમાં કામ કરશું મિત્રો. આ બધા તો છે જ તે મિત્રો, કામ થશે જ તે અને થાય પણ છે, પણ હવે આપણે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાં સૌર ઉર્જા બેસ્ટ ઉર્જા સ્ત્રોત છે આપણા માટે, વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત છે, આના વિકલ્પ આના ઓપ્શનમાં છે મિત્રો આપણા. ઓકે, ચાલો આપણે હવે એને જોઈએ. હવે આપણે જોઈએ વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. ટેકનોલોજીના દિવસે દિવસે વધતી જાય છે અને જીવન પદ્ધતિ આપણી બદલાતી જાય, મશીન આવ્યા છીએ અને આપણી પ્રાથમિક જરૂરિયાતો અને ઔદ્યોગિકરણના કારણે આપણે જીવનનો સ્તર બદલાતો જાય છે. એટલે હવે શું કરશું મિત્રો? પ્રવૃત્તિ આપણે આ જોવાની કંઈ જરૂર નથી મિત્રો. હવે જોઈએ આપણે આમાં શું કહેવા માગે છે બિન પરંપરાગત. થોડી વાતનો ખ્યાલ આવી ગયો છે. જેમ આપણે ઉર્જાની જરૂરિયાત જેમ દિન પ્રતિદિન વધતી જાય છે, વધુને વધુ ઉર્જાના સ્ત્રોતની તરફ આપણે નજીક જવું પડશે. તો એની તરફ આપણે નજર રાખવી પડશે કે કેવી રીતે આપણે ઉર્જા વધુ ઉત્પન્ન કરી શકીએ અને પાછું પ્રદૂષણ મુક્ત કરી શકીએ. તો ટેકનોલોજીનો વિકાસ કરીએ ને જેમાં પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોને વધારવાની છે, પુનઃપ્રાપ્ય,
અપ્રાપ્યની કાંઈ જરૂરિયાત નથી અને જાણીતા ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કાર્યક્ષમ રીતે કરતા જઈએ, ઉર્જાના નવા સ્ત્રોત પણ શોધતા જઈએ, ઉર્જાના કોઈ પણ નવા શોધો કે ઉપયોગ કરવા માગીએ છીએ તે સ્ત્રોતને ધ્યાનમાં રાખીને ચોક્કસ ઉપકરણો પણ બનાવવા પડે મિત્રો. અને જેમને આપણે ઉપયોગ કરવા માગીએ છીએ તે સ્ત્રોતોમાંથી ઉર્જા મેળવવા અને સંગ્રહિત કરવા માટેની ટેકનોલોજી બનાવવી પડે. ધારો કે આપણે જે કાંઈ ઉર્જા સ્ત્રોતો શોધશું એને સંગ્રહિત કરવાની ટેકનોલોજી બનાવવી પડે અને સાથે સાથે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે કે સ્ત્રોતમાંથી આપણને ઉર્જા કેટલી મળશે, એનો સંગ્રહ કેવી રીતે કરશો, આ વાત કરવાની છે મિત્રો. તમે આ વૈધાન નીચે જાણીતું છે મિત્રો. કેટલાક લોકો કહે છે કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરી દઈએ તેનાથી ઉર્જા અને આપણા નિવસન તંત્રનું સંરક્ષણ થશે. તો આપણે જૂના પુરાણો જેવું કામ કરવું, ઓછામાં ઓછી પહેલું તો કામ ઓછામાં ઓછી ઉર્જા વાપરવાનું મિત્રો. પહેલું જ કામ એ નવા ઉર્જાના સ્ત્રોતો ઉત્પન્ન કરવા, ઉર્જા વધુ વાપરવી, એની કરતાં ઉર્જાનો સ્ત્રોતનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો, બસ આ પહેલી પ્રાયોરિટી છે મિત્રો. સારામાં સારું કામ કરો છો એ ઉર્જા ઉત્પાદન બરાબર જ થશે મિત્રો. જોઈએ આપણે સૌર ઉર્જા. લગભગ 5 અબજ વર્ષોથી સૂર્ય આપણા પાસે છે, ખૂબ પ્રચંડ ઉર્જા આપણને આપે છે મિત્રો, અને હજુ 5 અબજ વર્ષો સુધી આપવાનો છે. લ્યો, મેં બહુ અગત્યની વાત થઈ ગઈ મિત્રો. તો જે દરે ઉર્જાનું ઉત્પાદન કરતો રહે છે આ સૌર ઉર્જાનો માત્ર થોડો જ ભાગ આપણે વાપરીએ છીએ, માત્ર 2% હું કહું છું તમને, એટલો જ ભાગ વાતાવરણમાં બહારના સ્તરમાં પહોંચે છે અને પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે તે લગભગ તેનો 1/2 ભાગ શોષણ પામે છે અને બાકી રહેલો ભાગ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. વિચારો તમે કેટલો બધો ભાગનો વ્યય થાય છે. હું માનું છું ત્યાં સુધી 2-5% સૌર ઉર્જા આપણે વાપરીએ છીએ. 2-5%. જો એક મજાની માહિતી છે, બહુ મજાની છે, ધ્યાન રાખીને બહુ મજા આવે એવું આ ઇન્ફોર્મેશનવાળો ટોપિક આપણને બહુ મજા કરાવે મિત્રો. ધ્યાનથી સમજવો પડે આ ટોપિકને. 1 વર્ષમાં લગભગ મોટા ભાગ દરમિયાન સૌર ઉર્જા મેળવવા માટે નસીબદાર છે. એક અંદાજ મુજબ 1 વર્ષ દરમિયાન ભારત સુધી પહોંચતી ઉર્જામાં 5000 ટ્રિલિયન કિલોવોટ જેટલી ઉર્જા. કેમ ભારત નસીબદાર? કારણ કે નકશામાં તમે જુઓ વિષુવવૃત્ત ઉપર છે એટલે સૂર્યના સીધા કિરણો ભારત દેશ ઉપર પડે છે. પહેલું જ કામ, મહત્વનું કામ મિત્રો. કારણ કે પૃથ્વીમાં સૌથી વચ્ચેનું વિષુવવૃત્ત ઉપર છે, 2 કટિબંધો છે, પણ વિષુવવૃત્ત જે છે વચ્ચેનું ત્યાં સૂર્યના સીધા કિરણો પડે છે એટલે વધુમાં વધુ સૌર ઉર્જા ભારત દેશને મળે છે મિત્રો. એટલા માટે નસીબદાર છે. સ્વચ્છ આકાશ છે, વાદળ રહિત છે, પૃથ્વીના કોઈ પણ સ્થળે દરરોજ પ્રાપ્ત થતી સૌર ઉર્જાનું સરેરાશ પ્રમાણ 4-7 કિલોવોટ પર મીટર સ્ક્વેરની વચ્ચે હોય છે. પૃથ્વીના વાયુમંડળની બાહ્ય સીમામાં જઈએ તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે સરેરાશ અંતર સૂર્ય કિરણોને લંબ એવા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ પ્રતિ સેકન્ડે પહોંચતી સૌર ઉર્જાને સૌર અચળાંક કહે છે. આમાં બહુ નથી પડવું મિત્રો. શું છે સૌર અચળાંક? ફરીથી સમજીએ આખી વાતને. પૃથ્વીના વાયુમંડળની બાહ્ય સીમા પર સૂર્ય અને પૃથ્વી વચ્ચે સરેરાશ અંતરે, પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે અંતર છે એમાં સૌર કિરણોને લંબ એવા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ, જે પૃથ્વીની સપાટી છે એના પ્રતિ ક્ષેત્રફળ એકમ દીઠ પ્રતિ સેકન્ડ જેટલી સૌર ઉર્જા મળે અને સૌર ચળાંક કહેવાય તેનું અંદાજિત સંનિગ્ધ મૂલ્ય 1.4 કિલો જુલ પ્રતિ સેકન્ડ વર્ગ મીટર અથવા 1.4 કિલો વોટ પર મીટર સ્ક્વેર છે. કહેવાનો અર્થ મિત્રો આ બાબતમાં શું કહેવા માગે છે, એટલું જ કહે છે મિત્રો કે આપણને ભારત દેશ નસીબદાર છે. બીજા દેશો કરતાં આપણને સૌર ઉર્જા વધુ મળે છે. આપણા પૃથ્વી જે છે પૃથ્વીની આસપાસનું એકમ ક્ષેત્રફળ દીઠ જે સૌર કિરણો લંબરૂપે પડે છે એમાં આપણને સૌથી વધારે સૌર કિરણો સૌર ઉર્જા મળે છે. બસ એટલું વાત છે આમાં. હવે જોઈએ આપણે કે આવી પરિસ્થિતિ માટે, સામાન્ય પરિસ્થિતિ માટે, પરિસ્થિતિમાં રહેલી સફેદ અથવા પરાવર્તક સપાટીની સરખામણીએ કાળી સપાટી વધુ ઉષ્માનું શોષણ કરે છે મિત્રો. ખબર છે ને? એ તો એટલે જ આપણે ઉનાળામાં સફેદ રંગના સુતરાઉ કાપડના કપડાં પહેરીએ છીએ, જેથી કરીને સૌર કિરણો એને રિફ્લેક્ટ થઈ પરાવર્તન થઈને પાછા ફેંકાઈ જાય. કાળી સપાટી એ સૌર કિરણોને ઝીલે છે.
આ ગુણધર્મનો ઉપયોગ કરીને સોલર કુકર બનાવ્યું છે. આનો મુખ્ય સિદ્ધાંત છે કે કાળી સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે છે. સોલર હીટર પણ આ જ કાર્ય પદ્ધતિમાં કામ કરે છે. કેટલાક સૌર કુકરમાં સૂર્યના કિરણોને કેન્દ્રિત કરવાના અરીસા પણ આવેલા છે, બહિર્ગોળ અરીસા આવેલા છે, અંતર્ગોળ અરીસા આવેલા જે સૌર કિરણોને કેન્દ્રિત કરે છે અને જેથી ઊંચું તાપમાન પ્રાપ્ત કરે છે. સૌર કુકરોમાં કાચની તકતીનું ઢાંકણ પણ હોય છે અને ગ્રીન હાઉસ અસર વિશે તમે શીખ્યા છો. આમાં એ કામ કરે છે મિત્રો, કાચની તકતીનું આ ઢાંકણ છે મિત્રો, આ ઢાંકી દઈએ, સૌર કિરણો આવે એટલે ટૂંકમાં ગરમી જે છે ને ઉષ્મા ઉર્જા બહાર ન જાય, એ ગ્રીન હાઉસ ઇફેક્ટનો સિદ્ધાંત છે. ગરમી ઉષ્મા જે છે અંદર જકડાઈ રહે અને એને કારણે આ કાળી સપાટી છે એને કારણે ઉષ્મા વધુ, સૌર ઉર્જા વધુ ખેંચે. અંદર જે છે કોઈ રાંધવાની વસ્તુ છે જલ્દી રંધાઈ જાય. અરે તમને ફાયદો, તમને જાણીને આશ્ચર્ય થશે, અંદર મૂકેલી વસ્તુ કોઈ દિવસ બળે પણ નહીં અને એકદમ સ્વાદિષ્ટ રસોઈ આપણને માણવા મળે મિત્રો. એટલે બહુ ફાયદાકારક છે મિત્રો સૌર કુકર. મેઇન સિદ્ધાંત શું છે એમાં? કાળી સપાટી સૌર કિરણોનું વધુ શોષણ કરે છે, શોષણ કરી અને ગ્રીન હાઉસની જેમ કરીસો જે છે કાચની તકતી, એ કાચની તકતીને કારણે ઉષ્મા અંદરની અંદર રહે છે, ગ્રીન હાઉસ અસરનો સિદ્ધાંત કામ કરે છે. હવે મિત્રો એ જ વાત આપણે કે દિવસ દરમિયાન ચોક્કસ સમયે જ કુકરનો ઉપયોગ આપણે કરી શકીએ એ તો ખબર છે. વાદળછાયું વાતાવરણ હોય તો આ સૌર કુકર ન વાપરી શકીએ, તે સરળતાથી જોઈ શકાય છે. બીજું, સૌર ઉર્જાના ઉપયોગથી મર્યાદા, સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવાની કરતાં સોલર સેલ બનાવવા પડે. સૌર કુકરની વાત તો આવી મિત્રો, હવે સોલર સેલ બનાવવા પડે. તો આ વિશિષ્ટ સેલ સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેમાં 0.5 કે 1 વોટ ના ક્રમનો વોલ્ટેજ ઉદ્ભવે. જો એક નાનો સેલ મૂકીએ, સિલિકોનનો બનેલો હોય સેલ, કેટલો વોલ્ટેજ આપે? 1.5, એક 0.5 થી એક અડધો અથવા એક આશરે 7 વોટ જેટલો વિદ્યુત પાવર પેદા કરે. તો સોલર પેનલ સેલ પેનલ તરીકે ઓળખાતી ગોઠવણમાં ખૂબ જ મોટી સંખ્યામાં જો આપણે આવા સોલર સેલ મૂકી દઈએ, નાની નાના સોલર સેલ કરીને મોટી સોલર પેનલ બનાવીએ, પેનલ એટલે મોટી ચિપ્સ, મોટી જબર તકતી બનાવીએ. જો અહીંયા બનાવેલી છે આપણે આકૃતિમાં મોટી ચિપ્સ પેનલ બનાવી, સોલર સેલ ભેગી કરીને પેનલ બનાવવાની, તો વ્યવહારિક ઉપયોગ માટે વીજળી ઉત્પન્ન કરી શકીએ આપણે. તો સોલર સેલ સાથે સંકળાયેલા મુખ્ય ફાયદો એ છે કે તેમાં કોઈ ગતિશીલ ભાગ હોતો જ નથી, એટલે કાંઈ પ્રશ્ન નથી. એક વખત ફિટ કરી દો એટલે કામ પૂરું, સૌર ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા બનાવે. જાળવણીની પણ જરૂર નથી, ઓછી જરૂર છે. કોઈ પણ કેન્દ્રિત કરતી રચના વગર પણ સંતોષજનક કાર્ય થઈ શકે છે. અન્ય ફાયદો એ છે કે કોઈ આંતરિયાળ વિસ્તાર, દુર્ગમ વિસ્તાર, ખૂબ જ ઓછા વસવાટવાળો વિસ્તાર હોય ત્યાં પાવર વિતરણ લાઇન ખર્ચાળ હોય છે. ધારો કે બહુ અંતરિયાળ વિસ્તાર હોય, ત્યાંથી પાવર લઈ જવો હોય ને મિત્રો તો કરોડો લાખો રૂપિયાનો ખર્ચો થાય. પણ જો ત્યાં એ જ વિસ્તાર, એ જ ગામડામાં આવી સોલર પેનલો મૂકી દઈએ એટલે વિદ્યુત ઉર્જા આપોઆપ મળે. યોગ્ય ન હોય ત્યાં પ્રસ્થાપિત કરી શકાય. સોલર સેલ બનાવવા માટે શું જરૂરી છે મિત્રો? બહુ અન્ય વસ્તુ બનાવવા માટે સૌથી અગત્યનું જો કોઈ હોય તો સિલિકોન છે મિત્રો. તમને ખબર છે સિલિકોન SI 14 નંબરનું છે ને મિત્રો, અને એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 4 છે. આ જાણીએ છીએ આપણે. સિલિકોન કુદરતમાં વિપુલ માત્રામાં મળે, ખૂબ મળે, ખનિજ તરીકે બીજા નંબરની ખનિજ છે આમ જોઈએ તો, પણ શુદ્ધ નથી. તકલીફ એ છે, શુદ્ધ સિલિકોન જોઈએ સોલર પેનલ માટે. સોલર સેલ બનાવવા માટેનું વિશિષ્ટ શ્રેણીનું સિલિકોન જોઈએ. જુઓ સીમિત માત્રામાં છે, વિશિષ્ટ શ્રેણીનું એટલે સ્પેશિયલ સિલિકોન જોઈએ. જે કુદરતમાં મળે સિલિકોન બરાબર છે પણ એને વિશિષ્ટ બનાવવું પડે, શુદ્ધ બનાવવું પડે. તેની બનાવટ માટેની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ છે. વિશિષ્ટ સિલિકોન, સાદું સિલિકોન તો મિત્રો પૃથ્વીના ખજાનામાં ખૂબ છે, પૃથ્વીના પેટાળમાં ખૂબ પ્રમાણમાં મળે છે, પણ એને વિશિષ્ટ સિલિકોન બનાવવું પડે. સ્પેશિયલ સિલિકોન સોલર સેલ માટેનું બનાવવું પડે, એના માટે પદ્ધતિ ખૂબ ખર્ચાળ છે, એટલે જ સોલર પેનલ મોંઘી મળે છે. સોલર પેનલ તૈયાર કરવામાં સેલના આંતરિક જોડાણ ચાંદીનો ઉપયોગ પાછો કરવો પડે. એક સોલર સેલ, બીજો સોલર સેલ, સેલ 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 જોડીને પેનલ બનાવીએ તો એમાં વચ્ચે જોડાણ ચાંદીનો ઉપયોગ કરવો, જેથી કિંમતમાં મોંઘું પડે. ઊંચી કિંમત, ઓછી કાર્યક્ષમતા હોવા છતાં પણ ઘણા વૈજ્ઞાનિક ટેકનોલોજીકલ પ્રયોજનમાં તેનો ઉપયોગ થાય છે. કૃત્રિમ સેટેલાઇટ ખાસ કરીને
જે આપણે કૃત્રિમ સેટેલાઇટ છે, પછી માર્સ ઓર્બિટરો છે, અને અવકાશીય સંશોધનોમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત તરીકે સોલર સેલ વપરાય છે. તો કેટલો ફાયદો છે, મોંઘું છે છતાંય વાપરીએ છીએ આપણે. આંતરિયાળ વિસ્તારમાં ખાસ કરીને રેડિયો, વાયરલેસ ટ્રાન્સમીટર, ટીવી, રિલે સ્ટેશન સોલર સેલના પેનલનો ઉપયોગ થાય છે. ટ્રાફિક સિગ્નલમાં હવે સોલર સેલ વપરાવા માંડી છે. અહીંયા ક્યાં આવે છો ને, લાઇટ નથી મિત્રો. કેલ્ક્યુલેટરમાં વપરાય છે, ઘણા રમકડા સોલર સેલના બનેલા છે. અને વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલી ઢળતી છત પર સોલર સેલ પેનલ બનાવીએ એટલે આખા ઘરમાં સોલર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં બને, અને તેથી વધુ સૌર ઉર્જા આપાત થાય, અને સોલર સેલની ઊંચી કિંમતને કારણે તેને ઘરેલુ વપરાશ હજુ સીમિત છે. એટલે જો ઘરે ઘરે નથી વાપરતા, એક ઘર ઉપર જો અંદાજે 4 કિલો વોટનું સોલર પેનલ નાખવી હોય ને તો મિત્રો 70-80 હજાર રૂપિયા થાય, એક વખત જ ખર્ચો કરવો પડે. પણ મોંઘું પડે છે એટલે જ, બાકી કોઈ પ્રશ્ન નથી. એટલે હવે જો સરકાર એના ઉપર 25-20% સબસિડી આપે છે, જેથી ઘરે ઘરે લોકો આવી સોલર પેનલો નાખી શકે. બહુ ઉપયોગી ઉર્જા સ્ત્રોત છે મિત્રો. ભવિષ્યમાં હું તો એવું માનું છું કે ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જા સ્ત્રોતોમાં સૌર ઉર્જા ઘરે ઘરે થઈ જશે. જોજો મિત્રો, એનાથી ઘણા ફાયદા છે મિત્રો. એટલે સૌર ઉર્જામાં આપણો દેશ હવે ધીમે ધીમે અગ્રિમ સ્તરે જઈ રહ્યો છે મિત્રો. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો આપણે અત્યારે આ ટોપિકને અહીં ઊભો રાખીએ. પછી હજી મિત્રો, બિન પરંપરાગત સ્ત્રોતો, વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો વિશે હજી ઘણા બધા ઉર્જાના સ્ત્રોતો છે. ભરતી ઉર્જા, તરંગ ઉર્જા, ભૂતાપીય ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, એ બધી ઉર્જાને આપણે ધીમે ધીમે શીખવાની છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો હવે આપણે નવા લેક્ચરમાં મળીએ. પણ જે મેં અન્ડરલાઇન કરેલી વાત છે એ બધી જ પુસ્તકોમાંથી કરવાની છે. દરેક કામ પુસ્તકમાં સરસ રીતે વાંચવાનું છે. બહુ સરસ પુસ્તક બનાવ્યું છે મિત્રો એનસીઆરટીએ, પણ એનો કન્સેપ્ટ શીખવાનો છે. શું કહેવા માગે છે પુસ્તકમાંથી, એનું હાર્દ શું છે, ટોપિક શું કહેવા માગે છે, તો એ રીતે આપણે સમજવાનું છે. એટલે જે મેં અન્ડરલાઇન કર્યું છે બધું જ 2-3 વખત તમારે પાકું કરી પછી લખવાનું છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હેવ એ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.